આજ બાપા બેઠા એટલે અમુક વાતો હું કહી દઉં. હવે મેં આખું ખૂબ વાંચ્યું, ખૂબ જાણ્યું. કિર્તીદાનભાઈ આપણે શોખ હોય ને તો દિલ્હી સલ્તનત, દિલ્હી સલ્તનત જે કાંઈ અકબર ને અકબર ને હું હુમાય, આપણે જો મેં પહેલેથી શોખવટ કરી દીધી. આપણે કોઈક ના ત્યારે વાંધો નથી, બધાય હરખા, બધાયને માન આપવાના સંસ્કાર આપણી સનાતન ધર્મ આપણને આપ્યા છે. પણ જે નથી બાબર નું, હુમાયુ નો, અકબર સીધે સીધો ભણાવો, ધ ગ્રેટ અકબર. હું તો અહીંયા દરેક હિન્દુ તરીકે ગૌરવ લેતા હોય ને તો કહું છું, પણ ક્ષત્રિયોને ખાસ કહું છું, અજીબો શાન શહેનશા ગીત કોઈ દીધી વગાડતા જ નહીં લગ્નમાં, તમને પાપ લાગશે. ચિત્તોડના સાકાને એકવાર વાંચજો એમણે શું કર્યું છે. વધારે મારે સમય નથી એટલે ને કરું, એનો દાખલો આપું તમે આનું શું કામે. પણ એક વાત કહી દઉં, લાલ કિલ્લો અને કુતુબ મિનાર અને તાજમહેલ એ આપણું ભારતની ધરોહર છે, ગૌરવ છે, બહુ આપણે એનું ગૌરવ લઈ શકીએ. સાચી વાત છે, હોવું જ જોઈએ. અને એ હાથ અજેબામાં બધું આવતું હોય, સારી વાત છે. પણ બાપા એકલા રાણા કુંભાઈએ 32 દુર્ગ બનાવ્યા હતા, 32 કિલ્લા બનાવ્યા હતા. કોઈ શાસકે દુનિયામાં બન્યા હોય તો કહેજો મને. 32 દુર્ગ એ કોઈને ખબર નથી. ઠેઠ બપાર આવલથી રાણા રાજસિંહ સુધી 1000 વર્ષ સુધી સંતન, મેં કીધું 450 વર્ષ તો રક્ષણ કર્યું ભારતનું, પણ 1000 વર્ષ સુધી કોઈને કોઈની આધીનતા નથી સ્વીકારી એ રાજપૂતોએ. અને દરેકને હારે લઈ જેને જરૂર પડે ત્યારે અડધી રાતે ઊભું રહેવાનું, એનું નામ રાજપૂત. રાતના 1.5 વાગ્યે દીકરી બજારમાં એકલી આવતી હોય અને કોઈ પૂછે કે ત્યારે ન નીકળાય બેટા, જમાનો ખરાબ છે, તો કે અમારા ગામમાં એક ઘર રાજપૂતનું છે, કોની તાકાત છે કે અમારા હામી ઊંચી આંખ કરીને જોઈ શકે. એ જીવન છે ધધકતા લોહી જેને ધરતીમાંના ખોળામાં રેડ્યા છે. ટૂંકમાં ઈ મહારાણા પ્રતાપ, ઈ મહારાણા પ્રતાપને એટલે મારે કોઈ યારે વિરોધ પણ એક છે, અકબર બાબર હુમાયુનો અકબર જે મહાન છે એમાં થોડા થોડા અમારાને રહેવા દો તો સારું છે. કારણ કે અમે વાંચીને કહી છે, અને મેં હમણાં હું 3-4 મહિનાથી આ વાત કરું છું, અને હલ્દીના મેદાનમાં એક બોર્ડ હતું મહારાણા પ્રતાપની 1576માં હાર થઈ એવું એક પાટિયું લગાડેલું હતું એમાં બોર્ડ. એ બોર્ડ હમણાં ફરી ગયો, આજ તકમાં આવ્યું હતું. મેં કીધું આપણે બોલીએ એની ધીરે ધીરે અસર તો થાય, સારું કહેવાય. હા, હજી મારે નાથદ્વારામાં મેં એક વાત કરી છે, તમે કહેતા રહેજો પાછા. હા, એમ નાથદ્વારા તો શ્રીનાથજી આપણો બાપ કહેવાય. એક વાત લઈ લો પછી પાછા અમે બે ભાઈ તમે કેમ કરશું. નાથદ્વારામાં ભગવાન કૃષ્ણ કન્યો ધર્મ માટે કેટલું થયું છે એ મારે કહેવું છે. ધર્મ માટે જેટલા પૈસા, તન, મન, ધન, અને ધર્મ અને રાષ્ટ્ર એ બધું એક જ છે. રાષ્ટ્ર બચાવવું, બીજું અમે ઘણી વખત અમે કહેતા હોય કે આ દેશ ને પાકિસ્તાન ને આમ કરી નાખું, ચાઇના ને આમ કરી નાખું, કરી જ નાખશું આપણે. પણ એ આપણા સેનાના યુવાનો સરહદ માથે ઊભા એને એ કરવાનું. આપણે માલધારી હોય તો પશુપાલનમાં 18 કલાક કામ કરવું, ખેડૂત હોય તો ખેતરમાં કરવું, કલેક્ટર હોય તો એને કરવું, રાજકારણમાં હોય તો એને કરવું, હું તારલું વારકું બાર, એ બધાએ 18 કલાક વળગી પડે. ચીન ને પાકિસ્તાન કોઈ ત્યાંય ન જડે, આ તરવારો આપણી હાચી છે. હા, અને દરેક જ્ઞાતિને જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ, પણ એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ ઉભારી એને જ્ઞાતિ ગૌરવ કહેવાય ભલા માણસ. એટલે નાથદ્વારામાં જે શ્રીનાથજીની મૂર્તિ, ભગવાન કૃષ્ણ કનૈયો જે બેઠા છે એની નારકડી વાત મને આમ જોયું ત્યારે એમ થયું કે ઓહો, ધર્મ માટે આટલું બધું થયું છે. ઔરંગઝેબે હુકમ કર્યો હતો કે આ મૂર્તિને તોડી નાખો, એનો ભગવાન સમજકાર બતાવે તો ભલે, નકર આ મૂર્તિને તમે તોડી નાખો, એ આખો હુકમ થયો હતો એને. અને એ મૂર્તિ લઈને પૂંજારીઓ ગોવર્ધન પર્વત મથુરામાંથી ભાગ્યા. ભાગતા 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 કોણ હંગરે વાહે, કાળ જેવી જડબા ફાડતી પીઠ મરણ મેવાડા અને પીઠિયા આવે પાણી ખૂંદતું. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈએ, ઔરંગઝેબની સેના ભરડામાં લેવા આવતી હતી, કોઈ ઊભું ન થયું. અને પૂંજારીઓ છેલ્લે મેવાડની ધરતીમાં રાણા રાજસિંહની પાસે આવ્યા અને રાણા રાજસિંહને એટલું કીધું, અગર કૃષ્ણ કી મૂર્તિ કો કુછ ભી હુઆ, ખરોચ ભી હુઈ, તો હમ સબ આત્મહત્યા કરકે મર જાયેંગે. અને તેથી રાણા રાજસિંહ બોલ્યો છે એને આપણે હાવ ભૂલી જઈએ તો કોઈ દી આપણે આગળ આવી નહીં, વાત પાકી ધરતીથી નિશાસા નાખે, કે આ મૂર્તિ કો, એ મૂર્તિ કો બચાલો, કૃષ્ણ કો બચાલો, ઠાકોરજી કો બચાલો, શ્રીનાથજી કો બચાલો, તો શ્રીનાથજી હમકો બચાયેંગે. અને રાણા રાજસિંહ ઉભો થયો અને એણે કીધું કે જબ તક મેરે 1 લાખ રાજપૂતો કે સર નહીં કટ જાતે તબ તક યે મૂર્તિ કો કુછ ભી નહીં હોગા. તમે વિચાર તો કરો. અને મેવાડ ને મારવાડ ટૂંકમાં વાર્તા નથી કરતો, હું ખાલી જાણકારી આપું, વાર્તા તો જબરજસ્ત થાય. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, બઘડા સટી બોલાવી 10 મિનિટ તો શેઠ ઊભા થઈ ગયા પરસેવે રેપ જેમ. મેં કીધું કેમ શેઠ મજા ન હોય, મને કે એકચ્યુઅલી આવડો અવાજ ન સાંભળ્યો હોય મારું બીપી વધી ગયું કે પોચું પોચું બોલો. હવે આમાં પોચું પોચું ક્યાંથી, કીર્તિભાઈ ફૂકારો ખાય તો હાર્યું સાચી હોલી જાય બુકરીઓ. હા, બેહવા મળે દબાણ થવા મળે સાતીમાં. એટલે
એને મારવાડની સેના અને મેવાડ દુર્ગાદાસ રાઠોડ. હવે દુર્ગા આપણે, હું તો એમ કહું છું કે મહારાણા પ્રતાપ ને શિવાજી ભાગ્યશાળી છે કે થોડી ખબર છે આપણા બાળકોને. પૂછો દુર્ગાદાસ રાઠોડ કોણ? જે દુર્ગાદાસ રાઠોડ નું ચિત્ર રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી એનું ચિત્ર ઔરંગઝેબ ને બતાવવામાં આવ્યું હતું. દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી એનું ચિત્ર ઔરંગઝેબ ને બતાવ્યું હતું, બે નું ભેગું. તો ઔરંગઝેબ એમ બોલેલો કે વો એક શિવાજી મહારાજ છે ને સિંહાસન પર બેઠેલું ચિત્ર હતું, દુર્ગાદાસ રાઠોડ ઘોડા ઉપર બેઠા હતા. અને બે ચિત્ર જયારે જોયા ત્યારે ઔરંગઝેબે કીધું હતું કે જો સિંહાસન પર બેઠા ઉસકો તો મેં જેસે વેસે કરકે સંભાળ લો, મગર જો ઘોડે પે બેઠા ઈશને મેરી નીદ હરામ કર દી હે દુર્ગાદાસ રાઠોડ. ઈ જ્યારે અજીતને બચાવવા માટે દિલ્હીથી નીકળ્યા ત્યારે 500 પરિવાર. હવે કોઈને લાગે તમે ઇતિહાસનો જૂની હું લઈને બેઠા છો તો અમારે મૂળ આગળ વધવું નથી, ઈ કહી દે છે. અમારે 21મી સદીમાં જવું જ નથી, પણ અમારે આ જોઈએ છે. 500 પરિવાર, નાના બાળકો અધિકારીઓ અને મોટા સ્ત્રીઓ, 500 પરિવાર અજીતને બચાવવા દુર્ગાદાસ રાઠોડને જ્યારે દિલ્હીથી નીકળ્યા ત્યારે 500 પરિવારને એકારે ભેળા કરીને વિસ્ફોટ કરી નાખ્યો હતો રાજપૂતોએ બારૂદનો. કારણ કે તો જ આ 500 જણા પછી લડીએ કે આખા પરિવારને દારૂગોળોથી પોતે હાથે ફૂંકી દીધા. ઈ તમે વિચાર તો કરો, અને આખો પરિવાર ઉડાડી પછી અજીતને લઈ દીધી. ઈ વાર્તા તો બહુ જબરી છે, મારે નથી કહેવી, પણ ઈ યુદ્ધમાં 50,000 રાજપૂતો કપાણા હતા. 50,000 કૃષ્ણને બચાવવા શ્રીનાથજીની જે આ મૂર્તિ છે ને અને રાણા રાજસિંહ એની પ્રતિષ્ઠા કરી હતી એ વખતે, મને દુઃખ ખાલી એટલું જ છે જે શ્રીનાથજીની મૂર્તિ માટે 50,000 કપાઈ ગયા હોય રાજપૂતો. આજે તમે શ્રીનાથજી જાઓ તો રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડનો નાનો એવો ફોટો જોવા નથી મળતો, એટલે આપણને દુઃખ થાય. ત્યાં મોટા મ્યુઝિયમ હોવા જોઈએ, મોટા પૂતળા હોવા જોઈએ. જે જગતના બાપને તમે પગે લાગવા જાવ છો, કૃષ્ણને પગે લાગવા જાવ છો, શ્રીનાથજીને પગે લાગવા જાવ છો, એના માટે આ દુર્ગાદાસ રાઠોડ અને રાણા રાજસિંહના 50,000 રાજપૂત કપાઈ ગયા છે. અને એ ત્યારે એની મૂર્તિ ઊભી છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી, પણ ઘટમાં તો આને બિરાજતા હતા એટલે એને ન ભૂલી જતા. એમ ઘટમાં બિરાજે સંતોને વંદન છે, પણ આને ઘટમાં બિરાજતા હતા એટલે મહારાણા પ્રતાપ યુદ્ધના મેદાનમાં ઉતર્યો. અમેરિકાના પ્લેન ના પાંખિયામાં હિંચકા બાંધી હિંચકાય નહીં, એને ઉડાડવાનું હોય ઈ જ એને ખબર નથી. બોલો, અને ઈ દુનિયા જીતવા નીકળ્યા. બોલો, પણ ખેર આપણી વર્લ્ડ નથી એટલે આપણે પાકિસ્તાનને કાંઈ નથી કરતા. ઘણા કે ઉડાડી દેવું છે, પણ વર્લ્ડ વગર કોઈ દી ધીંગાણા ન હોય. કોઈ દી ગીરમાં આવો ડાલામાં તો હાવ જ આપણે હામો વયો આવતો હોય અને આપણે હામા હાલ્યા જાય, દેખારો નહીં કરવાનો, ધીમા 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 વયા જાય અને આવતો હોય. પંજા નાખતો ગાવીયો સિંહ ડાલા મથો કાળ ડાળ ડાડાળો હાલિયો દેતો ડુંગરા ડણક અને હાથિયા મૃગરા ઢૂંઢ હાલિયા પ્રતિરે માથે લાગિયા કેતારા કેતા કરેના બાણા કુહુરીને તાળો મતી ગોદ વાળો કોપ વાળો ડાળે નશા મોઢ ડાળો કરતો હુંકાર. એ હાવજ આવતો હોય અને આપણે આમ હાલ્યા જાય ધીરે ધીરે કોઈ પ્રકારના ખોટા દેકાર્યા કર્યા દેકારા કર્યા વગર, તો એ હાવજ આમ જોવે આમ જોવે આમ જોવે પછી પૂંછડાને વળ દે જાડવા આમ આમ કરે ને પસ્તરી જાય. હું કામ ખબર? એ એમ કે આપણો માણસ છે, આપણી વડે જ નથી, એને આમાં કંઈ ડગલા થોડા માંડવાના હોય, એને પાણી શીખવા જેવું છે. હા, એટલે એ આપણી વડ નથી, પણ આ બધું આપણે એના માટે લડવા માટે બધું કરવું પડે એટલે આમાં અમને તો ખૂબ મોજ આવે છે. પણ હવે તમે કહો એમ